સિદ્ધિદાની જય આપ સૌની અંદર વિના જેના પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક તબે ભાવે નમસ્કાર નમસ્કાર જય સચિદાન. કાલ સામાયિક થઈ કે શુદ્ધાત્મા જોયા બધાને જો આનંદ વધી જાય હલકું હલકું લાગે છૂટો જ પડી જાય. ચાલો હવે જમ્પિંગ આગળનો ચેપ્ટર વાંચીએ. ઇન્ટરેસ્ટિંગ છે. મહાત્માને શું મળે છે, ક્યાં પહોંચવાનું છે, કેવી રીતે વર્તવાની છે, બધી દાદા બતાડી દે. ઘડી અહેડ એક અવતારી માં નવમો ચેપ્ટર, ચેપ્ટર 9 પેજ 403 403 પાનો પેજ 403. ઓકે, એક અવતારી. Mic's not working. એક અવતારી મોક્ષ આ જ્ઞાનથી મહાત્માનો વ્યક્તિત્વ સંરભ. પ્રશ્ન કરતા, મહાત્મા કોને કહેવાય? દાદાશ્રી. આંતરિક સંયમ રહે એને મહાત્મા કહેવાય. બાહ્ય સંયમ તો હોય કે ના હોય, કશાય કરતો હોય ત્યાં સુધી મહાત્મા કહેવાય નહીં. ચંદુભાઈ ક્રોધ કરે પણ પોતે અંદરથી મહી ના પાડ્યા કરે. અરે રે, આ કેમ થાય છે? આ ના થવું જોઈએ એવું કહે એને એ આંતરિક સંયમ કહેવાય, એને મહાત્મા કહેવાય. એવું રહે એને એ આંતરિક સંયમ. આપણે આટલું જોઈએ. બાર ક્રોધ આચરણને ક્રોધ ગણાતો નથી. ભાઈ જાગૃતિ શેમ છે તમારે? હવે આ ખોટું થઈ ગયું, પસ્તાવો થાય. અને બે મિનિટ પછી થાય તોય ચાલે, બે કલાક પછી થાય, પણ 24 કલાકની અંદર પાછો કરવો જોઈએ. પણ મોટા મોટું જગતની શોધખોળ દાદા, જગતના લોકો શું કે બહાર જુએ ને હજુ હજુ ક્રોધ કરે, સુધરતો નથી. દાદા કહે છે ક્રોધની પર તને પસ્તાવો થાય છે ને, માટે અમે સુધરી ગયો કહેવાય. એટલે આ મહાત્માને આ રહેવું જોઈએ કે દરેક જે જે પરિસ્થિતિ બની રહી છે મન વચન કાયને, એમાં પોતે અંદરથી વિરોધ પણ બેસવું છે. નિરૂમાએ આખી આની પ્રસ્તાવના સંપાદકે લખ્યું ને, તેમાં એ જ વાત આવે છે કે મહાત્મા કોને કહેવાય, અથવા તો મહાત્માઓનો પ્રગતિ ક્યારે કહેવાય, અથવા ભરેલા માલનો ઓળખે. જો ભરેલો માલ ખબર જ ના પડે તો કાચો કહેવાય. ભરેલો માલ છે પણ બરોબર ચોખ્ખો કરતો નથી તો અડધો કાચો, અડધો પાકો. અને ભરેલા માલનો જબરજસ્ત વિરોધ કરે છે પ્રજ્ઞામાં બેસીને, તો પછી એ ભરેલો માલ ખાલી થશે અને આત્મશક્તિ વધશે. ત્રણ સ્ટેજ એનું આખું તારણ આ ત્રણ વાક્ય મળી ગયા છે આપણને. પછી પ્રશ્ન કરતા, શુદ્ધાત્મા અને મહાત્મા માં ફેર શું? દાદાશ્રી, શુદ્ધાત્મા તો ભગવાન છે, મહાત્મા તો આ કોઈ પણ બીજા કરતા જરા ટોપ હોય તો એને મહાત્મા કહેવાય છે. આ તો વ્યવહારથી આપણે મહાત્મા કહીએ છીએ, પણ છે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો ભગવાન છે, પણ એ ભગવાન હજુ તમને પ્રતિથી સ્વરૂપે થયેલા છે. એ પ્રતિથિ જ્યારે પૂરી થશે ત્યારે અનુભવ દશા સંપૂર્ણ થશે. અત્યારે પ્રતિથિ લક્ષ અનુભવ એ ચડ ઉતર થયા કરે, પણ સંપૂર્ણ અનુભવ વર્તે જ્યારે અભેદતા લાગે બધા જોડે, ત્યારે છે તે શુદ્ધાત્મા થઈ શકે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે. કે આપણે અનુભવ દશા સંપૂર્ણ થશે, અને સંપૂર્ણ અનુભવ દશાનું પ્રમાણ શું? કે જ્યારે અભેદતા બધા જોડે લાગે ત્યારે છે તે શુદ્ધાત્મા થયો પૂરેપૂરો. એટલે મહાત્મા જ છે, મહાત્મા એટલે શુદ્ધાત્મા જ છે. પણ એના ત્યાં કયું પેલું જીવાત્મા પદ હતું, હવે મહાત્મા પદ આવ્યું, પછી જ્ઞાની પદ આવશે, પછી કેવળ જ્ઞાન સ્ટેશન આવશે. એ પોતાની દશા વધતી 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 અત્યારે કે છે એ ચોખ્ખું કહે છે, પ્રતિથિ જ્યારે પૂરી થશે અને ત્યારે સંપૂર્ણ દશા અનુભવ થશે, સંપૂર્ણ અનુભવ દશા સંપૂર્ણ થશે.
પ્રતિથી દશાથી તમે સુધા ભગવાન થયા છો. હવે જાગૃતિથી ભગવાન, પછી અનુભવથી ભગવાન, પછી વર્તનમાં ભગવાન, એવું બધું આગળનું સ્ટેજ આવતું જાય. પછી પેજ 404 પેલું સાચું જ્ઞાન જાણેલું જાણે એ પરમેનન્ટ છે અને એ પોતે સનાતન સ્વભાવનો છે. એનું જ્ઞાને સનાતન છે, સુખે સનાતન છે, એની વાતે સનાતન છે અને એ પ્રાપ્ત થયા પછી માણસને શું પ્રાપ્ત થયું? NOC મળી ગયું. એ માણસને કોઈ જગ્યાએ ઓબ્જેક્શન હોય નહીં, ભગવાનને એને ઓબ્જેક્શન ના કરે. NOC એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઓર મોક્ષ. સત્સંગમાં કે ઓબ્જેક્શન બહુ ઉઠાવે છે, પણ એ તો અહીં સત્સંગમાં ને ઉદગલમાં ઓબ્જેક્શન ઉઠાવે છે, મોક્ષ માટે કોઈ ઉઠાવી નહીં શકે. કેમ? તો કે જેને સનાતન પોતાનો ભાન થયો, હું સનાતન સ્વભાવનો છું, એનું જ્ઞાને સનાતન છે, સુખે સનાતન છે, વાતે સનાતન છે, અને એ સાચું સનાતન જ્ઞાન જાય નહીં કે છે, એ મળી ગયું આપણને કહે છે, એ પરમનન્ટ છે કે છે. અને એ પરમનન્ટનો અનુભવ થાય ને પછી એને કોઈ ભગવાન ઉપર બીજા છે એ નહીં રોકી શકનાર. પોતે આ જગતમાં કોઈ જીવ કોઈ નામ ડકો ડકડ કરી શકે એવું છે, સ્વતંત્ર જગત છે. આપણો આપણો સાચું જ્ઞાન એટલે પરમનન્ટ જ્ઞાનમાં આવી ગયા તો કોઈ રોકી નહીં શકે. શું છે, રોકનારું પેલું ભૂતગલ છે. આપણી અજ્ઞાન માન્યતા ઊભી થઈ ને એટલે ભૂતગલ એ રૂપ થઈ પછી રોકે આપણે. આપણે શુદ્ધ જ્ઞાનમાં હોય તો ભૂતગલ કશું ચોંટી શકે જ નહીં, પરમાણુ ચોંટી શકે જ નહીં, અને પછી આપણને કોઈ અંતરાય કરી શકે નહીં. હવે નાની નાની વાતો છે દાદાની કે મહાત્મા કોને કહેવાય, પછી મહાત્માની કાર્યવાહી છે. લોકો પૂછે તો ખરા ને બધા માટે, બધાએ શું કરવું છે, તું કેવી રીતે કે એ જ વાપરો. એટલે આપણે પોતાની જાત પર લેવાનો છે. કોઈને કહેવાય જો તમે મહાત્મા થઈને કાર્યવાહી દાદાએ કે રાખજો સુધી કરો, કોઈ ઘર પાંગળી ચીંધવા માટે નથી, આપણી જાત ઉપર લેવા માટે છે. હવે છીએ પ્રશ્ન કરતા, મહાત્માની કાર્યવાહી શું દાદાશ્રી? આજે ગયા અવતારનો બધો માલ ભરેલો છે તેને ક્ષમતાપૂર્વક જવા દેવો. ગયા અવતારનો ભરેલો માલ ક્ષમતાપૂર્વક જવા દેવો, કેટલું સહેલું છે એક વાક્યમાં તો આપતો તારા. ભરેલો માલ જવા માટે કોઈક નિમિત્ત બને, ઉપરો પટાવે આપણે, એથી બહુ તમારે લડરણ નીકળે, આપણે એને જવા દેવો પડે નિમિત્તને પછી ભર્યા વગર. પછી પ્રશ્ન કરતા, મહાત્માની ઉપમા મેળવ્યા પછી તેની ફરજ શું દાદાશ્રી? વિદ્રાગતા રાખવી, રાગ દ્વેષ નહીં કરવા. બાપની ફરજ છોકરા આચરવા, વાઇફને આચરવી, બધું આવે હસબન્ડને. મહાત્માની ફરજ શું? તો ભરેલા માલમાં રાગ દ્વેષ નહીં કરવાના, વિદ્રાગતા રાખવાની. કારણ મહાત્મા પદ આ દેખાય છે ને એ ચંદુભાઈનું પદ છે, અને ચંદુભાઈ જુદા છે ને હું શુદ્ધાત્મા છું એ પદ મહાત્માનું, અને ચંદુભાઈનો નિકાલ કર્યા કરો એ જ આત્માનો ધર્મ. અને સમતા ભાવે રાગ દ્વેષ બોલો તો આખી દુનિયા નિકાલ કરે છે ને, પણ સદભાવે નિકાલ કરવાનો છે. પછી પ્રશ્ન કરતા, અક્રમ માર્ગના મહાત્માની દિનચર્યા કેવી હોવી જોઈએ દાદાશ્રી? જેવો માલ ભરેલો છે એ નીકળ્યા કરે પણ રાગ દ્વેષ ના થાય, એ દિનચર્યા. કોક ધોળ મારી ગયો હોય, કોક નુકસાન કરી ગયો હોય તો રાગ દ્વેષ ના થાય એવું હોવું જોઈએ. આપણે આટલું હોવું જોઈએ, ધોલ મારી ગયો, ધોલ તો નથી મારતા પણ શબ્દો સંભળાય છે, ગાને ના મારે કાનમાં સંભળાય, પકડા પણ થાય, તો કે કોઈ ગમે તેવું બોલી ગયો, કોઈ ધોલ મારી ગયો, નુકસાન કર્યું, પણ રાગ દ્વેષ ના થાય એવું હોવું જોઈએ. આટલી દિનચર્યા, 24 કલાકની દિનચર્યા આપણે આ લખી રાખવા જોઈએ કે આપણે આવું થવું જોઈએ દાદા કે છે. પછી રાગ દ્વેષ એ દખલ છે, દખલનો માલ તમારે ખપાવ્યા કરવાનો, દખલ ના હોય એટલે થઈ રહ્યું, બીજું છે બીજું જે છે એ માલ નીકળ્યા કરે છે. દખલનો માલ ખપાવ્યા કરો, રાગ દ્વેષ ન થવા જોઈએ એ આગળની વાત છે, પણ થઈ જાય તે પ્રતિક્રમણ કરી ધોઈ નાખો અને નિકાલ કરો, આ ભરેલો માલ નીકળી ગયો. એ નીકળવા માટે જ અથડામણ થાય છે, રાગ દ્વેષવાળો માલ ઉભરાશે નિકાલ થઈ જશે.